જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર રાજેશ પટેલ, એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટૉપિક છે પ્રોનાઉન અને કેસ. પ્રોનાઉન એટલે સર્વનામ અને કેસ એટલે વિભક્તિ. બંને શબ્દને સાથે જ આપણે જોઈશું. બંને જ શબ્દ અંગ્રેજીમાં એટલું જ મહત્ત્વ ધરાવે છે. તો ફરીથી એકવાર સૂચના આપું, જે લોકો 4-5 વર્ષથી અંગ્રેજી ભણેલા નથી, જે લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ફરીથી એક વખત થોડોક પાયો પાકો કરવો છે, જે લોકોને ખરેખર અંગ્રેજી લખતા બોલતા વાંચતા અને સમજતા શીખવું છે, કે જેમને આ પ્રાથમિક શબ્દો ઈંટની જેમ કામમાં આવશે અને આ શબ્દોને શીખશો અને પછી તમે જ્યારે ગ્રામર ભણશો તો તરત જ ખબર પડશે કે વાય ઓ યુ શબ્દ આવ્યો એ શું છે, શું મહત્ત્વ ધરાવે છે. તો ફરીથી 10-12 મિનિટની અંદર આ બંને શબ્દો વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો પહેલાં પ્રોનાઉન એટલે શું? તો પહેલો શબ્દ હતો નાઉન. નાઉન એટલે નામ. તો પ્રોનાઉન એટલે નામના બદલે જે શબ્દ વપરાય આને કહેવાય સર્વનામ. તો ડેફિનેશન, નામના બદલે જે શબ્દ વપરાય. બસ ધ્યાન રાખજો, નામના બદલે જે શબ્દ વપરાય આને કહેવાય સર્વનામ. હવે ઉદાહરણથી શીખવાડું કે કઈ રીતે. એક્ઝામ્પલ ફોર કે રામ ઇઝ ગુડ બોય, રામ એક સારો છોકરો છે, આવું એક વાક્ય છે. હવે તમે ખાલી કલ્પના કરો કે આ વાક્ય રામ પોતે બોલે તો. ફરીથી એકવાર પૂછું છું, આ વાક્ય રામ પોતે બોલે તો. તમે જે લોકો વિડીયો જોવો છો એ બધા તમારું નામ રામ છે સમજો, અને તમે પોતે બોલશો તો તમે રામ જેવો શબ્દ નહીં બોલો. તમે એવું બોલશો, આઈ એમ ગુડ બોય. તો વિદ્યાર્થી મિત્રો, રામ એ નામ છે અને નામના બદલે તમે જે શબ્દનો ઉપયોગ કર્યો આને કહેવાય સર્વનામ કહેવાય. આનું નામ સર્વનામ. તમારા હાથમાં મોબાઈલ છે, તમે મને નિહાળી રહ્યા છો, તમને મારું નામ ખબર નથી પણ તમને મારી જાતિ ખબર છે, પુરુષ. તો તમે મારા નામના બદલે એક શબ્દ વાપરશો હી. તમને કોઈક લેડી ટીચર ભણાવે છે, એના નામને બદલે તમને વાપરશો સી. તમે કોઈક જગ્યાએ ગયા છો, તમારી સામે કોઈક વ્યક્તિ બેઠો છે પરંતુ એ વ્યક્તિનું નામ તમને ખબર નથી પણ તમારી નજરની સામે છે, તો તમે કયો શબ્દ વાપરશો? યુ. તો આ બધા જ સર્વનામ થયા. ઓકે, ક્લિયર ટોપિક. ફરીથી એક વખત, અહીંયા આપણે કોઈ પણ ટોપિકને આડો અવડો ન કરતા ડાયરેક્ટ તમને સમજાય એવી ભાષામાં સમજાવીશું. નામના બદલે જે શબ્દ વપરાય એનું નામ સર્વનામ. હવે જે શબ્દની શોધ થઈ ને સર્વનામ આઈ, હવે આઈ શબ્દનું સ્થાન ક્યાં રહેશે અને એ સ્થાન જ્યાં રહેશે એમાં એક શબ્દ જોડાયેલો રહેશે ને એને કહેવાશે વિભક્તિ. તો પહેલું ખાનું તમને જે દેખાય છે એ કર્તા વિભક્તિ છે, બીજું ખાનું કર્મ વિભક્તિ છે. તો ઘણી બધી રેફરન્સ બુકોમાં, અંગ્રેજીની ચોપડીઓમાં આ કોષ્ટક તમને જોવા મળ્યું હશે, પણ ક્યારેય દરેક લાઈનનો પોતપોતાનો વ્યક્તિગત એક અસ્તિત્વ છે, એને પણ આપણે જોઈ લઈશું કે આઈ ક્યારે અને મી ક્યારે એ બાબત વિશે અભ્યાસ કરી લઈશું. હા, એ આપણને ખબર છે. તો ફરીથી કહી દઉં, હવે આપણે કયા શબ્દ વિશે અભ્યાસ કરવા માંડ્યા? તો હવે આપણે કેસ વિભક્તિ શબ્દ ઉપર જતા રહ્યા. હવે કઈ રીતે ગયા એ આપણે સમજાવીશું 2 મિનિટ માટે. અહીંયા બરાબર નિરાતે એક વસ્તુ તમે નિહાળજો એટલે તમને સમજાઈ જશે. રામ હેલ્પ્સ સીતા, રામ સીતાને મદદ કરે છે. હવે જોજો નિરાતે. પછી બીજું વાક્ય હું અહીંયા લખું છું કે નયન નામનો વિદ્યાર્થી હેલ્પ્સ રામ, એ રામને મદદ કરે છે. હવે જો હું તમને જે ગ્રામર શીખવાડું જે રીતે કહું એ પ્રમાણે ચલો. રામ સબ્જેક્ટ, હેલ્પ્સ વર્બ અને સીતા ઓબ્જેક્ટ, કર્તા ક્રિયાપદ અને કર્મ. સેમ પરિસ્થિતિ અહીંયા, નયન સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે બંને વાક્યમાં શું છે ખબર છે? બંને વાક્યમાં એવું છે કે પહેલાની વાક્યની અંદર રામ શબ્દ કર્તા સ્થાને છે તો રામ જ, અને અહીંયા બીજા વાક્યમાં રામ કર્મ સ્થાને છે તો રામ જ. ચલો ડન. ઓકે, હવે
આ વાક્ય રામ પોતે બોલશે, ધ્યાન રાખજો, આ વાક્ય રામ પોતે બોલશે તો શું બોલશે? આઈ હેલ્પ્સ, આ ગ્રામર પ્રમાણે એ શબ્દ કાઢી નાખશે, આઈ હેલ્પ સીતા. તો કયા શબ્દની શોધ થઈ? આઈ શબ્દની શોધ થઈ. કઈ જગ્યાએ મૂકો? સબ્જેક્ટની જગ્યાએ મૂકો. તેથી કઈ વિભક્તિ બની? કરતા વિભક્તિ બની, ને એ કરતા વિભક્તિ આઈ રહી. ઓકે, ડન. કરતા વિભક્તિ. હવે જુઓ નિયમ શું છે, ધ્યાન રાખજો. પોતે પોતાના વિશે બોલે તો આઈ બોલશે, પોતે પોતાના વિશે બોલશે તો આઈ બોલશે. ધ્યાન રાખજો, નિયમ બનાવી આપણે, પોતે પોતાના વિશે બોલશે તો આઈ બોલશે. હવે અહીંયા ફરીથી રામ પોતે બોલે તો હવે અહીંયા આઈ નહીં બોલે, હવે એવું થોડું બોલશે નયન હેલ્પ્સ આઈ, ના, અહીંયા બોલશે મી. કારણ કે રામ ભલે બેમાં એક જ છે પણ અહીંયા કર્તાની સ્થિતિ ઉપર બેઠો છે અને આ કર્મની સ્થિતિ ઉપર બેઠો છે. બોલે છે પોતે પણ કર્મની જગ્યાએ બોલે છે, એટલે અહીંયા મી શબ્દ આવ્યો અને એટલા માટે અહીંયા વિભક્તિની શરૂઆત થઈ, કર્મ વિભક્તિની શરૂઆત થઈ, કર્મ વિભક્તિની શરૂઆત થઈ. જો તમને બે લાઈન સમજાઈ ગઈ, આય રહી વિદ્યાર્થી મિત્રો કર્મ વિભક્તિ. તો શું શીખવા મળ્યું આપણને આ બે વિભક્તિ વિભક્તિ? આ હંમેશા કર્તાના સ્થાન ઉપર હશે, એટલે કે વિધાનની શરૂઆતમાં, સમજો એક્ટિવ રચનામાં, અને આ તમને કર્મના સ્થાન ઉપર જોવા મળશે. આ હંમેશા લાઈનની પહેલાં હશે અને હંમેશા ક્રિયાપદની પાછળ હશે. ક્યારે તમે આવું વાક્ય જોયું ખરું કે મી ઇઝ પટેલ? આવું તમે વાક્ય ક્યારેય નિહાળશો નહીં, કારણ કે આ તો કર્મ વિભક્તિ છે, આ ક્યારેય વિધાનની શરૂઆતમાં ન હોય. જો નાની નાની બાબત છે, દસ દસ પંદર પંદર મિનિટના વિડીયો છે પણ ખૂબ ઉપયોગી વિડીયો છે કે જેથી અંગ્રેજીમાં ક્યાંય ભૂલ પડશે નહીં. તો હવે કર્તા વિભક્તિ કોને કહેવાય? કર્તાના સ્થાને, નામના બદલે વપરાય એટલે પ્રોનાઉન પણ છે. કર્મ વિભક્તિ કર્મના સ્થાને, જેમ કે આઈનું ગુજરાતી હું થાય તો મીનું ગુજરાતી મને થાય. હવે આપણી પાસે વિભક્તિ આવી સંબંધક વિભક્તિ, તો માય શબ્દ એટલે મારું થાય. હવે મારું, દાખલા તરીકે, દાખલા તરીકે મારી, માનો કે રામની પેન, રામ્સ પેન, રામની પેન. હવે રામ પોતે બોલે તો એવું થોડું બોલે, હું પોતે બોલું તો એમ બોલું રાજેશ પેન, ના, માય પેન. તો અહીંયા આની જગ્યાએ જે સંબંધ માટે, સંબંધ માટે માય શબ્દની શરૂઆત થઈ, સંબંધક વિભક્તિ એકની શરૂઆત થઈ, મારી પેન, માય પેન. તો આની શું ખાસિયત? તો આની ખાસિયત કે આ શબ્દ ક્યારેય એકલા નહીં હોય, આની પાછળ કાંઈક ને કાંઈક નામ હશે. મારી પેન, મારી ખટારો, મારી બસ, મારો છોકરો, મારી પત્ની, આવું કંઈક પાછળ હશે. તો આની પાછળ હંમેશને માટે નામ હશે. આ શબ્દ ક્યારે એકલા નહીં હોય, નહીં હોય ને નહીં હોય. આ હંમેશા વિધાનની શરૂઆતમાં, આ ક્રિયાપદની પાછળ, આ ક્રિયાપદની પાછળ આ શબ્દ હશે. ક્રિયાપદની પાછળ, ક્રિયાપદની પાછળ આ હંમેશા વિધાનની શરૂઆતમાં, વિધાનની શરૂઆતમાં. હવે આપણે સંબંધક વિભક્તિ ટુ વિશે બધાયની ઉપાધિ હોય છે, પરફેક્ટ માહિતી હોતી નથી. રિફ્લેક્સિવ પ્રોનાઉન આ ચારથી અલગ એ વિભક્તિ નથી, એ એક પ્રોનાઉન, પ્રોનાઉનનો અલગ પ્રકાર છે, એ પ્રોનાઉનનો એક અલગ પ્રકાર છે. તો રિફ્લેક્શન સંબંધક વિભક્તિ બે એટલે શું? બધા આની અંદર પરફેક્ટ ખબર નથી હોતી કે આ ક્યારે વપરાય. સમજો કે આ રીતે હોય છે કે ધીસ ઇઝ માય પેન, એકદમ વાક્ય સાચું, ધીસ ઇઝ માય પેન. હવે ખરેખર આ સંબંધક વિભક્તિ એટલે શું ખબર છે? કે એ એક પ્રકારના નામ જેવું કામ કરે છે, કાં તો એને સબ્જેક્ટના સ્થાને મૂકવાનું, કાં એને ઓબ્જેક્ટના સ્થાને મૂકવાનું, આ એનો ભાગ છે. આ નામ જ વિભક્તિ છે, સંબંધક વિભક્તિ નામ વિભક્તિ પણ કહી શકાય, એ રીતે કે એને કાં તો કર્તાના સ્થાને, કર્મના સ્થાને. આની અંદર જો ધીસ ઇઝ માય પેન, આ કર્તા છે ને આ કર્મ છે, પણ જ્યારે આ એકલો શબ્દનો ઉપયોગ થાય ત્યારે આવી રીતે થાય, ધીસ પેન ઇઝ માય. હવે તમે જુઓ કોના સ્થાને એકલા શબ્દને મૂકો?
કર્મના સ્થાને. તો જ્યારે આવો વ્યવહારિક ઉપયોગ કરવો હોય, આને બીજી રીતે પણ કરી શકાય, માઇન ઇઝ ધીસ પેન પણ કરી શકાય, કાં તો કર્તાના સ્થાને કાં તો કર્મના સ્થાને. તો આ છે સંબંધક વિભક્તિ. અને છેલ્લે રિફ્લેક્સિવ પ્રોનાઉન, કે જ્યારે પોતાના ઉપર પાછું આવે, પોતાના ઉપર પાછું આવે, આઈ ડુ માય વર્ક માય સેલ્ફ, પોતાના ઉપર રિવર્સ, રિવર્સ રિફ્લેક્સ, પોતાના ઉપર જ્યારે પાછું આવે ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઓછા સમયની અંદર પ્રોનાઉન શબ્દ શું છે એ સમજાવી ગયું, એના ઉપરથી વિભક્તિ કેસ ઉપર આવી ગયા. આ તમને જે દેખાય છે એ બધા પ્રોનાઉન છે, અને એનો જે વ્યવહારિક ઉપયોગ છે એ વિભક્તિ છે. કે પ્રોનાઉન કોની અંદર ગયા, તો પ્રોનાઉન વિભક્તિમાં ગયા. કે આઈ પ્રોનાઉન શેમાં ગયો, તો કર્તા વિભક્તિમાં ગયો. વિચારો કે વી પ્રોનાઉન શેમાં ગયો, તો એ કર્તા વિભક્તિમાં ગયો. આ રીતે આમ આમ પ્રોનાઉન અને કેસ એકબીજા સાથે જોડાયેલા છે. તો આવી પ્રાથમિક માહિતી સ્ટાર્ટ કરીને પછી જો અંગ્રેજી ભણવામાં આવે તો આવતા તમામ શબ્દો વિશે આપણને પૂરી ખબર પડે અને ધીમે ધીમે આપણી ભૂલ ઓછી પડે. હંમેશા વિધાનની શરૂઆતમાં, હંમેશા ક્રિયાપદની પાછળ, હંમેશને માટે પાછળ કોઈક ને કોઈક નામ હશે, હંમેશને માટે કરતા અથવા કર્મના સ્થાને, અને જ્યારે પોતાના ઉપર પાછું લાવવું હોય ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉન. તો આશા રાખું સમજણ પડી ગઈ છે. તો એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની અંદર આ જ રીતે અંગ્રેજી ગ્રામર તમને સમજાય તેવી ભાષામાં ભણાવવામાં આવશે. જો તમે ગમે તો તમારા મિત્રોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહો. ડૉક્ટર રાજેશ પટેલ નામની યુટ્યુબ ચેનલ ઉપર પણ તમને ઘણા બધા અંગ્રેજીના વિડીયો તમને ફ્રી જોવા મળશે. બસ ગુજરાતના વિદ્યાર્થીઓની માતૃભાષા ગુજરાતી છે, હવે અંગ્રેજીથી દૂર જવું નથી અને ધીમે ધીમે અંગ્રેજી શીખવું છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.